નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 7 તમે પેટર્ન જોઈ શકો છો. એમાં આગળ જોઈશું. આગળના ભાગની અંદર આપણે અલગ અલગ પેટર્નો જોઈ હતી, હવે એમાં થોડી વધારે પેટર્નો જોઈએ કે સંખ્યાઓ અને સંખ્યાઓ. એમાં અહીંયા આપણને એક પ્રકારની પેટર્ન આપી છે. એમાં શું કીધું છે? અહીંયા 24 જે સ્ટાર આકારમાં દર્શાવ્યા છે, પછી પ્લસ એટલે કે વત્તા 19, એનો આકાર કેવો છે? પંચકોણ, વત્તા 37, એ કેવો આકાર છે? ચોરસ. તો બરાબર શું કર્યું? આ 37 જે છે છેલ્લો છે એને આગળ લાવી દીધા 24 પહેલા નંબરથી બીજા નંબરે, અને આ 19ને પાછળ. તો આ 24 વત્તા 19 વત્તા 37 સરવાળો આમ કરીએ કે આમ કરીએ એમાં કોઈ ફરક પડશે? તો ના, કારણ કે સરવાળામાં ક્રમ ભલે આડોઅવળો હોય પણ બંનેનો સરવાળો કેવો થશે? સરખો. હવે બીજો છે કે 215 વત્તા 120 વત્તા 600. તો ઉપરના જેમ જે છેલ્લો હતો એ પહેલા નંબરમાં આવી ગયો, 215 એ પહેલા નંબરમાં હતા એટલે બીજા સ્થાને આવી ગયા, અને 120 છેલ્લે આવી ગયા. શું તેઓ સમાન છે? આ દરેક સરખા છે? તો જવાબ બંનેનો સરવાળો કરીશું તો જવાબમાં શું આવશે? જવાબ જોઈએ તો એ કેવા આવશે? આ દરેકમાં જવાબ તો સમાન છે. તો હા, બંનેમાં જવાબ બંને બાજુ કેવા આવશે? સરખા. આ જ રીતે ખાલી જગ્યાની પૂર્તિ કરો. ઉપર જેમ છે એ રીતે આ નીચે જે ખાલી જગ્યાઓ આપી છે એ પ્રમાણે આપણે પૂર્ણ કરવાની છે. અહીંયા 14 અહીંયા છે આ પહેલો, તો આપણે અહીંયા જોઈએ કે 24 કયા સ્થાન ઉપર હતા? પહેલા, અહીંયા બીજા સ્થાને આવી ગયા. તો આ 14 અહીંયા આવી ગયા. હવે આ 34 અહીંયા છે, તો આમાં 600 શું છે? પાછળ. તો આમાં કયા છે? અહીંયા પાછળ, તો અહીંયા આગળ છે. તો 30, આ 34 ક્યાં આવશે? અહીંયા 34. હવે વધે ત્યાં 20, 20 એ રીતે. અહીંયા 42 છે વચ્ચે, આ 65 છે. 65 ક્યાં આવશે? અહીંયા 42 ક્યાં આવશે? અહીંયા ક્યાં આવશે? 42 અહીંયા. હા, 80 ક્યાં આવશે? અહીંયા. હવે એ જ રીતે અહીંયા 200 છે, તો આ 200 પહેલાની જગ્યાએ છે, તો ક્યાં આવશે? અહીંયા 200 આગળ છે, તો અહીંયા 200 ક્યાં આવશે? પાછળ. આ પ્રમાણે આ જે પેટર્ન છે એ પ્રમાણે છે. અહીંયા 80 પહેલાં હતા, અહીંયા છેલ્લે, તો આ 200 અહીંયા છે, તો અહીંયા કેટલા આવશે? 200 પછી અહીંયા કેટલા આવશે? 300 અહીંયા કેટલા આવશે? 400 હવે અહીંયા ડીમાં તમારે તમારી રીતે જવાબ લખવાનો છે કે ડીમાં આપણે કઈ રકમ એવી લખીએ કે એમાં આપણે લખીએ કે 57, 34, 29. તો આમાં શું થશે? પાછળની અહીંયા આગળ લાવી દીધી, પહેલાંની આપણે અહીંયા લઈ જઈએ, અને 34ને અહીંયા એને આપણે આ રીતે એક ડિઝાઇનમાં બનાવી દઈએ આકારમાં. થઈ ગયું ને? હવે આગળ જોઈએ. હવે આ જુઓ, અહીંયા આપેલું છે 48 × 13. 48 આ રીતે છે, પછી ગુણ્યા 13, બરાબર 13 × 48.
શું કર્યું, 48 × 13 છે અને 13 × 48 છે, તે સાચું છે કે ખોટું તપાસો. તો 48માં 13 ઉમેરો, એટલે કે 48 અને 13નો ગુણાકાર કરો કે 13 અને 48નો કરો, જવાબ તો શું થશે, બંનેમાં સરખો જ આવશે. તો એ આપણે ચકાસવું છે, તો આપણે ચકાસી લઈએ કે 48 × 13 બંનેનો, તો આપણે શું કરીએ છીએ, અહીંયા 2 છે તો અહીંયા 1 0 1ને ભાગ ચલાવી તો 8 8 1 8 4 1 4, અહીંયા ફરી 8 3 24 4 વિધિ 2, 4 3 12 12 2 14, કેટલો જવાબ આવ્યો, 4, 8 8માં 4 ઉમેરો તો 12નો બગડો, વધી 1, 4 5 ને 1 6, તો કેટલો જવાબ આવ્યો, 624. હવે 13 અને 48નો ગુણાકાર કરીએ, 13 × 48, અહીંયા 2 તો અહીંયા 1 આપણે 0, 4 3 12નો બગડો, વધી 1, 4 1 4 અને 1 5, એ જ રીતે 8 3 24નો 4 વિધિ 2, 8 8 1 8 અને એમાં 2, તો કેટલા થશી, 10, કેટલા આવી ગયા, 624. તો બંનેમાં જવાબ કેટલો આવ્યો, 624. એટલે કે ગુણાકારમાં પણ ક્રમ સ્થાન બદલો, આગળ પાછળ કરો તો પણ જવાબમાં કંઈ ફેરક પડતો નથી. જે રીતે સરવાળામાં પણ કરીએ કે એનો ક્રમમાં સરવાળો આડોઅવળો કરો, ક્રમ બદલીને સરવાળો કરો તો જવાબમાં કંઈ ફેર પડતો નથી, એ જ રીતે ગુણાકારમાં પણ એના સ્થાન અદલબદલ કરો તો પણ એમાં કોઈ જવાબમાં ફરક પડતો નથી. હવે આગળ જોઈએ, એક સમાન કૌંસમાં ડાબેથી કે જમણેથી, 121માં તમને કોઈ વિશેષતા દેખાય છે, શું તે માત્ર સંખ્યા છે, આ 121 જે છે એમાં તમને કઈ વિશેષતા દેખાય છે, શું તે માત્ર સંખ્યા છે, જુઓ તેને આગળથી કે પાછળથી, 121 છે અને આગળથી જુઓ કે પાછળથી જુઓ, સીધી વાંચીશું તો તે સમાન જ છે, અરે હા તે જમણી તરફથી ડાબી તરફ પણ 1 2 1 જ છે. તમે જોશો 121 છે એને ઊંધેથી લખો કે સીધીથી લખો, શું થશે, બંનેમાં 1 2 1 જ છે. હવે આપણે આગળ જોઈએ, ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવાય તે જોઈએ, એટલે કે વિશિષ્ટ સંખ્યા કઈ રીતે મેળવાય, કે જે આગળથી સીધી રીતે વાંચો કે ઉલટી રીતે વાંચો એ સંખ્યા 1 ના 1 જ આવે. તો જોઈએ, કોઈ એક સંખ્યા લો, જેમ કે કોઈ એક સંખ્યા લીધી, અહીંયા કેટલી લીધી, 43. હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો, ઉલટા એટલે 3 આગળ અને 4 પાછળ. હવે આ બે સંખ્યાઓનો સરવાળો કરો, 43 અને 34, એ બંનેનો સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલા આવશે, 77. 3 વત્તા 4 7, 4 વત્તા 3 7. 77 એ એક વિશિષ્ટ સંખ્યા છે, તેના જેવી બીજી ઘણી સંખ્યાઓ છે. 77 એ વિશિષ્ટ, કઈ રીતે વિશિષ્ટ, કે એને સીધી રીતે વાંચો કે ઉલટી રીતે વાંચો, ડાબી બાજુ કે જમણી બાજુથી, અંકો બંને બાજુ કેવા છે, સરખા. આપણે સંખ્યાને પાછળથી આગળ લખીને ઉલટી કરેલ છે, અહીંયા જે સંખ્યા ઉલટી કરેલ છે. હવે બીજો આપે છે બીજી રીતે, એક બીજી સંખ્યા લો, કોઈ એક બીજી સંખ્યા લીધી, જેમ કે 48 લીધી, આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો, એટલે કે પાછળથી આ 4ને આગળ લાવો અને 8ને પાછળ લઈ જાઓ. આ બે સંખ્યાઓનો સરવાળો કરો, 48 અને 84, એ બંનેનો સંખ્યાનો સરવાળો કર્યો તો કેટલો આવ્યો, 132. તો 132 એ વિશિષ્ટ સંખ્યા છે, તો ના એને ઊંધેથી એટલે કે આ પાછળથી વાંચો તો 2 3 1, તો કેટલા આવે છે, 231, જે વિશિષ્ટ સંખ્યા નથી. ચાલો આ જ રીતે આ સંખ્યાથી આગળ વધીએ કરીએ, એટલે આ જ સંખ્યાથી આપણે આગળ લઈએ. તો 132ને આપણે સંખ્યા લીધી, પછી શું કર્યું, 132ના જે અંકો હતા એને ઉલટાવી દીધા, એટલે કે પાછળથી લખ્યા 2 3 1, એટલે 231.
આ બે સંખ્યાઓનો સરવાળો કરું, 132 અને 231 આ બંને સંખ્યાઓનો સરવાળો કરો, કેટલો આવ્યો? 363. તો 363 એ વિશિષ્ટ સંખ્યા છે, કારણ કે એને ડાબેથી કે જમણેથી જે રીતે વાંચો કેટલી આવે છે? 363. તેથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધુ ગણતરીની જરૂર પડે છે. આમાં જોયું, આમાં આપણે શું કર્યું, એક જ વખતમાં આપણને વિશિષ્ટ સંખ્યા મળી ગઈ, જ્યારે આમાં બે વખત એની ગણતરી કરી, થોડી વધારે ગણતરી કરી, એટલે આપણને વિશિષ્ટ સંખ્યા મળી. હવે તમે નીચે આપેલ સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવવાનો પ્રયત્ન કરો. આ જે સંખ્યાઓ છે એને વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવવાની છે આ રીતે. તો આ તમારું, આ તમારે હોમવર્કમાં ફેરવવાની છે. દરેકે 28, 132 અને 273 આ બંનેને તમારે, આ ત્રણ જે સંખ્યાઓ છે એને તમારે આ રીતે કે જેટલી રીતે આવે, એક રીતે આવે કે બે રીતે આવે, અમુક વખત ત્રણ રીતે પણ આવે, આમાં જે રીતે કરી એ રીતે. હવે આપણે શબ્દોને વિશિષ્ટ રીતે લખીએ. હવે શબ્દોને, આ તો શું હતા? અંકો. તો આમાં આપ્યું છે કે નો લેમન્સ, નો મેલન, સ્ટેપ નોટ ઓન પેટ. તો આમાં શું છે? આ પહેલી જ છે કે નો લેમન્સ, નો મેલન. તો આને ઊંધી રીતે પણ વાંચીએ કે આ સીધી રીતેથી વાંચીએ કે ઊંધી રીતે વાંચીએ, તો બંને કેવા વંચાય છે? અહીંયા એન, અહીંયાથી વાંચો તો એન ઓ નો લેમન્સ, નો મેલન. પછી આમાં કેવું છે કે સ્ટેપ નોટ ઓન પેટ્સ, તો એને ઉલટેથી વાંચો તો પણ શું થાય છે? સ્ટેપ નોટ ઓન પેટ્સ. તમે જોયું કે તેને બંને બાજુથી, એટલે કે ડાબેથી કે જમણેથી, આ રીતે કે આમ વાંચવામાં આવે તો તે સમાન છે, અને ડાબેથી વાંચો કે જમણેથી વાંચો તો એ શું છે? સમાન છે. હવે કેટલાક એવા શબ્દો શોધો કે જેને સીધા કે ઉલટા, એટલે કે સીધા કે ઉલટા કે, એટલે કે ડાબેથી કે જમણેથી સમાન રીતે વંચાય. તો કયા કયા શબ્દો આવશે? આપણે લખીએ કે મેડમ, પછી બીજો ટોપ્સ, આઈ ડીડ, ડીડ આઈ, બને છે ને? તમે જોઈ શકો છો, તમારે બીજા વધારે આવા બીજા શબ્દો બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. હવે આગળ જોઈએ કેલેન્ડરનો જાદુ. નીચે આપેલ કેલેન્ડર જુઓ, અહીંયા કેલેન્ડર આપ્યું છે. ચાલો આપણે કેલેન્ડર પર 3×3 એટલે કે 9 તારીખનું, આડી 3 ઊભી 3 તારીખોનું માપનું એક ચોરસ ખાનું બનાવીએ અને કેટલાક જાદુ જોઈએ. અહીંયા એક કેલેન્ડર આપ્યું છે, એમાં શું આવે? કેલેન્ડરમાં 7 વાર એટલે કે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને 1 થી 31 સુધી તારીખ આપી છે. હું આ ખાનાની તમામ સંખ્યાઓનો સરવાળો ખૂબ જ ઝડપથી કરી શકું છું. આ જે ખાના આપ્યું છે એનો સરવાળો કહે છે કે હું ઝડપથી કરી શકું છું, પરંતુ તેમાં તો થોડો સમય લાગશે નહીં? પૂછે છે કે પરંતુ તેમાં થોડો સમય લાગશે નહીં? સરવાળો કર્યો છે કે આ જે સંખ્યાઓ છે 3, 4, 5, 10, 11, 12, 17, 18 અને 19 આ સંખ્યાઓનો સરવાળો કર્યો છે. તો કઈ રીતે કર્યો છે? તો આમાંથી સૌથી નાની સંખ્યા લો. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 3 લીધી, તેમાં 8 ઉમેરો. 3ની અંદર 8 ઉમેર્યા તો કેટલા આવ્યા? 11 અને તેને 9 વડે ગુણો, એટલે કે આ જે આવ્યા એને 9 વડે ગુણ્યા તો કુલ કેટલા આવી ગયા? 11. આમાં કોઈ પણ, આ તો અહીંયા આ રીતનું ચોરસ લીધું છે, તમે આમાંથી કોઈ પણ એક ચોરસ લઈ શકો છો અને એમાંથી જે સૌથી નાની સંખ્યા હોય તે લેવાની, એની અંદર 8 ઉમેરવાના, જે જવાબ આવે એના 9 વડે ગુણવાના, તો કેટલો મળી ગયો? 99.
अरे खानामां मध्यमां आवेल संख्या लो अने तेने 9 वडे गुणो। तमे जोई शको छो के तेनाथी पण वधु झड़पथी जवाब मळे छे। आ जे चोरस खानुं छे एना वच्चे कई संख्या आपी छे? आ 11 एने 9 वडे गुणो तो पण जवाब मळी जाय। वच्चेनी संख्या जे छे 11 એને 9 વડે ગુણે તો કેટલા આવી જાય? 11 9 99 તો આ પણ જવાબ મળી જાય। તો કોઈ પણ તમે ચોરસ લઈ અને એમાં વચ્ચેની સંખ્યા છે એના 9 વડે ગુણશો તો પણ જવાબ સરખો આવશે। કાં તો સૌથી નાની સંખ્યા લઈ એમાં 8 ઉમેરો જે જવાબ આવે એને 9 વડે ગુણો તો પણ જવાબ શું આવશે? સરખો આવશે। હવે તમે કેલેન્ડરમાંથી કોઈ પણ 3 × 3 એટલે કે 3/3 માપનું ખાનું લો અને તે તમામ સંખ્યાઓનો સરવાળો આ જ રીતે શોધો। આ જ રીતે સંખ્યાઓનો સરવાળો શોધો। આ રમતને તમારા પરિવારની વ્યક્તિ સાથે રમો। આ દરેકે રમત રમવાની છે। ઘરના કોઈ પણ તમારા મમ્મી પપ્પા ભાઈ કે બહેન કોઈ પણ હોય એના સાથે તમારે રમવાની છે। તો આમાં આપણે જોઈએ કે કઈ એક વધારે ચોરસ લઈએ કે આના સિવાયનું। હવે આપણે આ ચોરસ લઈને આપણે ગણતરી કરીએ કે આટલું આપણે લીધું। હવે આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી નાની સંખ્યા લો તો સૌથી નાની સંખ્યા કઈ છે? 1। એમાં શું કરવાનું છે? 8 ઉમેરવાના છે। વત્તા 8 કેટલા આવ્યા? 8 માં 1 ઉમેરો તો 9। જે જવાબ આવ્યો એમાં શું કરવાના છે? 8 ગુણવાના છે। ગુણ્યા 9, 9 × 9 કેટલા થશે? 81। તો આ જે જવાબ આવ્યો પછી અને બીજું પણ શું કીધું છે કે ખાનાના વચ્ચે, તો ખાનાના વચ્ચે આમાં શું છે? 9। તો 9 ને 9 સાથે ગુણો, 9 × 9 કરશો તો પણ શું થશે? 81। આ રીતે કરો કે આ રીતે જવાબ બંનેમાં શું આવ્યો? બંનેની અંદર જવાબ સરખો આવ્યો। તો આ રીતની દરેકે એક બીજો ચોરસ બનાવીને આ રીતની રમત રમવાની છે। હવે આગળ જોઈએ સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન। કોઈ એક સંખ્યા લો તેને દરેક વખત વારાફરતી 2, 3, 4 વડે ગુણો, દરેક વખતે તેમાં 3 ઉમેરો, જવાબમાં કેટલો તફાવત આવે છે તે જુઓ। શું આ તફાવત દરેક વખતે એક સરખો છે? તો અહીંયા આપણે જોઈએ કે કોઈ એક સંખ્યા લેવાની છે તો આપણે અહીંયા 12 લીધી છે એને 2 વડે ગુણ્યા, પહેલાં 2 વડે પછી એમાં શું કર્યા? 3 ઉમેર્યા, એટલે કે 12 × 2 કેટલા થશે? 24। 24માં 3 ઉમેરશો તો કેટલા આવ્યા? સરવાળો 27। એ જ રીતે 12 ને 2 પછી અહીંયા 3 વડે ગુણ્યા, 12 × 3 36, 36 એમાં 3 ઉમેરશો તો કેટલા આવશે? 39। એ જ રીતે આગળ 12માં 4 ઉમેર્યા તો કેટલા થશે? 12 × 4 48, એની અંદર 3 ઉમેર્યા તો કેટલા થયા? 51। એ રીતે 12 × 5 એટલે કે 3 પછી 5, 12 × 5 = 60, એમાં 3 ઉમેર્યા કેટલા થયા? 63। હવે 12 અહીંયા ખાલી જગ્યા છે તો કયો આવશે? 5 પછી 6, અહીંયા 7 છે। આ બંને પણ ખાના અધૂરા છે તો આને પૂરી દઈએ તો કેટલા આવશે? આ દરેકે દરેક સંખ્યા કેટલી છે? 12। અહીંયા 2, 3, 4, 5, 6, 7, 8, 9। હવે શું આવશે આગળ? 12 × 6 = 72, 72માં 3 ઉમેરશો તો કેટલા આવશે? 75। 12 × 7 = 84, 3 ઉમેરશો કેટલા થશે? 27। 12 × 8 = 96, એમાં 3 ઉમેરશો કેટલા થશે? 99। અહીંયા ખાલી જગ્યા છે તો અહીંયા શું આવશે? 3, કારણ કે અહીંયાની પેટર્નમાં શું છે? દરેક બાજુ 3 3 છે તો કેટલા થશે? હવે 12 × 9 = 108, એમાં 3 ઉમેરશો કેટલા થશે? 111। હવે આમાં શું કીધું છે આપણને કે દરેક વખતે તફાવત, આ બંને વચ્ચેની બાદબાકી, આ બંને વચ્ચેની બાદબાકી, આ બંને વચ્ચેની બાદબાકી,
તફાવત એટલે શું આવશે? બાદબાકી. એ દરેકે દરેક બાદબાકી કેવી આવે છે? તો દરેક વખતે તમે કરશો 51માંથી 39 બાદ કરશો તો કેટલા આવશે? 12 આવશે. તો દરેકમાં તમે જોશો તો દરેકની અંદર તફાવત કેવો આવે છે? એક સરખો. તો હા, તફાવત કેવો આવે છે? 12 આવે છે, એક સરખો આવે છે. હવે અન્ય સંખ્યા લઈને આ જ પ્રમાણે કરો. હવે 12ની જગ્યાએ તમે કોઈ બીજી સંખ્યા લો. ધારો કે 12ની જગ્યાએ તમે 15 લેશો, 15 લો અને આ એમના એમ, પછી એમાં પ્લસ 3 ઉમેરો અને પછી જુઓ કે એમાં કેટલો આવે છે. કરો અને તેમાં પણ દરેક વખતે ઉમેરવા માટે અલગ અલગ સંખ્યા લો. તમે એમ પણ કરી શકો છો કે અહીંયા 12ની જગ્યાએ 15 લો, અહીંયા 2, 3, 4, 5 એમ કરો અને 3 ઉમેર્યા એની જગ્યાએ 4 ઉમેરો, કાં તો 2 ઉમેરો, 3 ઉમેરો, 4 ઉમેરો, એ રીતે પણ તમે કરી શકો છો. તો તમારે આ પણ તમારે જાતે એક સંખ્યાથી બનાવવાનું છે. આ પણ તમારું હોમવર્કની અંદર તમારે આ એક પેટર્ન પણ જાતે બનાવવાની છે. હવે આગળ જોઈએ, નીચે આપેલી સંખ્યાઓ જુઓ, પેટર્નને ધ્યાનથી જુઓ, શું તમે તેને આગળ વધારી શકો છો? અહીંયા એક પેટર્ન આપી છે, એને આપણે જોવાની છે કે કઈ રીતની પેટર્ન છે. તો અહીંયા શું કીધું છે? 9માંથી એક બાદ કર્યો, ભાગાકાર 8, તો જવાબ કેટલો આવ્યો? અહીંયા 1. પછી 9માં અહીંયા 8 ઉમેર્યો એટલે કે 98માંથી 2 બાદ કર્યા અને 8 વડે ભાગ્યા તો કેટલા આવ્યા? 1 અને 2. 1 આવ્યો, આજે 2 ઉમેર્યો તો તે અહીંયા આવ્યો. પછી અહીંયા કેટલા આવ્યા? 8ના સાથે 1, 7 અહીંયા ઉમેર્યા એટલે કે 987, એમાંથી 3 બાદ કર્યા, અહીંયા 8 વડે ભાગ્યા તો કેટલા આવ્યા? 123 આવ્યા. શું થયું? અહીંયા 3 અંકો હતા એટલે કે અહીંયા સીધી રીતે 987, તો અહીંયા જવાબમાં શું આવ્યું? 1, 2, 3. પછી અહીંયા 1, 6 ઉમેર્યા અને 4 વડે માઇનસ કર્યા એટલે કે બાદ કર્યા અને 8 ઉમેર્યા તો કેટલા આવશે અહીંયા? 1, 2, 3, 4. 1, 2, 3, 4. હવે આમાં કેટલા આવશે? કે 5 અહીંયા ઉમેર્યા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલા આવશે? 1, 2, 3, 4 અને 5. હવે આને આગળ વધારવી છે તો અહીંયા પણ આપણે લખી શકીએ કે 9, 8, 7, 6, 5, 4. તો અહીંયા કેટલા આવશે? અહીંયા 5 છે, કેટલા સંખ્યા થઈ? 6. તો 6 ભાગ્યા 8 તો કેટલા આવશે અહીંયા? 1, 2, 3, 4, 5 અને 6. એ રીતે અહીંયા પણ 9, 8, 7, 6, 5, 4, 3 કેટલી સંખ્યા કરી આપણે? 7. તો અહીંયા શું આવશે જવાબમાં? 1, 2, 3, 4, 5, 6 અને 7. હજુ આગળ કરવી હોય તો 3 પછી કેટલા આવશે? 2, અહીંયા 7 પછી 8. તમે જોઈ શકો છો કે કઈ રીતની આપણે કરી. હજુ તેનીથી આગળ કરવી હોય 2 પછી 1, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 એટલે કે અહીંયા ઊંધી એકડી આવશે અને અહીંયા સીધી એકડી આવશે. ક્યારે? કે અહીંયા દરેક વખતે 8 ભાગો અહીંયા જેટલા અંકો લીધા એટલે કે ઊંધી એકડીમાં અને 7 વડે તો એને જેટલા અંકો છે એટલા અંકો વડે બાદબાકી કરી અને 8 વડે ભાગાકાર કર્યો તો તેમાં આ રીતે સીધી એકડી જેટલા અંકો તમે અહીંયા લીધા હશે તેટલા જ અંકો અહીંયા આવશે. હવે આગળ જોઈએ, સ્માર્ટ સરવાળો. જો કોઈ તમને 10 સંખ્યાઓ એકસાથે ઉમેરવા આપે તો તમે શું કરો? તમને કહ્યું હોય કોઈ સંખ્યાઓ, 10 સંખ્યાઓ છે એકસાથે ઉમેરવાનું તમને કહ્યું હોય એટલે કે એનો સરવાળો કરવાનો કયો હોય તો તમે કઈ રીતે કરી શકો? અરે હું તો તે સરવાળો તરત જ કરી નાખીશ. પછી કહે છે, હોશિયાર તમે કેવી રીતે કરશો? હું તો ઉમેરો કર્યા સિવાય જ સરવાળો કરી શકું છું. તો કઈ રીતે સરવાળો કરે છે અહીંયા આપણે જોઈએ.
કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 વત્તા 9 વત્તા 10. આ બધાનો સરવાળો કેટલો છે? 55. હવે અહીંયા શું આવશે? ઉપરના જેમ જ 11 પછી 12, તો અહીંયા શું આવશે? 13 14 15 16 17 18 19. એનો સરવાળો કેટલો થયો અહીંયા? 155. હવે 21થી શરૂ કરીને 30ના વચ્ચેની સંખ્યાઓ એટલે 22 23 24 25 26 27 28 29 30. તો અહીંયા જવાબ શું આવશે? અહીંયા 1ની લાઈન હતી એટલે કે 11 થી 20 વચ્ચે હતો, તો અહીંયા 1 આવ્યો, તો અહીંયા આ 2 છે, તો કેટલા આવશે? અહીંયા 255. હવે આગળ છે અહીંયા 31, તો અહીંયા શું આવશે? 32 33 34 35 36 37 38 39 40. તો અહીંયા ક્યાં શું આવશે? 355. એ રીતે અહીંયા 41 છે, 42 43 44 45 46 47 48 50 50. તો અહીંયા શું આવશે? 455. એ રીતે અહીંયા 51 છે, તો 52 53 54 55 56 57 58 59 60. તો અહીંયા આવી ગયા 555. ઉપરના ક્રમ પ્રમાણે પાછળ દરેકમાં 55, અહીંયા 1 2 3 4 5, તો અહીંયા શું હશે? 61 વાળી લાઈન છે, તો અહીંયા 655 આવશે. અહીંયા શું આવશે? 61 પછી 62 63 64 65 66 67 68 79 70. જવાબ કેટલો આવશે? 655. શું તમને જવાબમાં કોઈ પેટર્ન દેખાય છે? પેટર્ન દેખાય છે? તો અહીંયા 1 થી 10 અંક લીધી તો 55 આવ્યો, અહીંયા 11 થી 20 લીધા એટલે કે અહીંયા 1 એક અહીંયા આવ્યો, 21 થી 30 255. એમ ક્રમશ જેમ આપણે સંખ્યા લીધી, અહીંયા 61 થી 70, તો અહીંયા 655. હવે આગળ જોઈએ અયુગ્મ એકી સંખ્યા સાથે ગમ્મત. અયુગ્મ એકી એટલે એકી સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવશે? તો એકી સંખ્યાઓની અંદર કઈ આવશે? એકી સંખ્યાઓ કે એક એના પછી એક છોડી દેવાની, એક પછી શું આવે? 2, તો એને છોડીને 3 પછી 3 પછી 1 છોડી દો તો શું? 4, તો 5 7 9 11 13, એમ ક્રમશ આગળ. એ આ બધી શું થઈ? એકી સંખ્યાઓ. જ્યારે બેકી સંખ્યાઓ કઈ આવે તો એમાં શું આવશે? એકીના સિવાયની, તો 2 4 6 8 10 12 14, એમ અનંત સુધી. પ્રથમ 2 અયુગ્મ એકી સંખ્યાઓ લો. અહીંયા પહેલી 2 અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ લો. હવે તેમનો સરવાળો કરો. એનો સરવાળો કર્યો, તમને શું મળે છે તે જુઓ. હવે દરેક વખતે તેના પછી આવતી અયુગ્મ સંખ્યા ઉમેરો. શું આપ્યું છે? અહીંયા અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તો આપણે 1 વત્તા 3 એકી સંખ્યાનો સરવાળો કર્યો, જવાબ કેટલો આવ્યો? 4. એ કોનો ગુણાકાર છે? 2 ગુણ્યા 2. હવે આગળ બીજો કર્યો કે 1 3, એમાં 5 ઉમેરી ત્રીજી એકી સંખ્યા, જવાબ કેટલો આવ્યો સરવાળો? 9. એ કોનો ગુણાકાર છે? 3 ગુણ્યા 3 એટલે કે 3 3 9. પછી ફરી અહીંયા 1 એકી સંખ્યા ઉમેરી ચોથા નંબરની, સરવાળો કેટલો થયો? 16. તો એ બંને કોનો ગુણાકાર છે? 16 એ 4 અને 4 નો. તો હવે અહીંયા આગળ જોઈએ છીએ કે અહીંયા 5મી ઉમેરી, તો અહીંયા કેટલો જવાબ આવશે? તમે સરવાળો કરશો તો કેટલો આવે છે? 25. તો 25 એ કોનો ગુણાકાર છે? કયા 2 અંકોનો? તો 5 અને 5. પછી તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી સંખ્યાઓ? 1 છઠ્ઠી સંખ્યા ઉમેરી, તો સરવાળો કેટલો થશે? 36. અહીંયા કેટલા આવશે?
છ છ, છ અને છનો ગુણાકાર કેટલો થશે? 36. હવે અહીંયા એક વધારે ઉમેરી, સાત નંબરની એટલે કે 13 ઉમેર્યા એટલે કે સાત અંકો થયા, તો કેટલા થયા? 49. તો એ બે કોનો બેનો ગુણાકાર છે? 70 70 49. તમે જોઈ શકો છો કે આમાં પેટર્ન કઈ બની, કે જેટલા બે અયુગ્મ સંખ્યાઓ લીધી એ બે લીધી તો બે અને બેનો ગુણાકાર એ જવાબ આવ્યો, 3 લીધી તો જવાબમાં શું આવ્યું? 3 × 3. 4 લીધી તો જવાબમાં શું આવ્યું? 4 × 4, એનો ગુણાકાર કેટલો? 16. હવે કેટલી લીધી આપણે છેલ્લે? 7 લીધી એકી સંખ્યાઓ, તો 7 અને 7 ગુણાકાર જેટલો થાય 49, તેટલો અયુગ્મ એકી સંખ્યાનો સરવાળો આવ્યો. કેવી એકી સંખ્યાઓ? આમ ક્રમશઃ એક પછી એક એકી સંખ્યાઓનો લીધો. હવે આગળ જોઈએ, અજ્ઞાત સંખ્યાઓ બન્નો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે, આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તેઓ કોઈ સંકેત આપે છે. આ સંકેત દ્વારા બંને જણા એકબીજાએ ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. શું તમે તેમણે ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન કરી શકો છો? અહીંયા બંનો અને વિનોદ બંને એક સંખ્યા ધારે છે અને એ સંખ્યા વિશે અનુમાન આપે છે એટલે કોઈ સંકેત આપે છે, અને એ પરથી એ એકબીજાની સંખ્યા કઈ છે એ જાણવાનો પ્રયત્ન કરે છે. તો તમે પણ જાણી શકો છો. તો એ કયા કયા પ્રયત્નો કરે છે? તે 100ના અડધા કરતાં મોટી છે, એટલે કે બંનોએ પૂછ્યું, બંનોએ કીધું કે તે 100ના અડધા કરતાં મોટી છે. 100ના અડધા કેટલા થશે? 50. તો એ 50 કરતાં શું છે? મોટી છે. તે 6ના 10 ગણાથી મોટી અને 7ના 10 ગણાથી નાની છે. 6ના 10 ગણા એટલે કેટલા થશે? 60. તો 60થી મોટી. 10 ગણા, ઘણા એટલે શું થશે? 6ના સાથે 10 ગુણાકાર. તો 6ના 10 ગણા એટલે કે 6 × 10 કેટલા થશે? 60થી શું છે? મોટી. અને 7 × 10 એટલે કે 70થી શું છે? નાની. તો કઈ શું થશે? 60થી 70ની વચ્ચે, 60 અને 70ની વચ્ચે આવશે. તેનો દશકનો અંક એ તેના એકમના અંક કરતાં એક વધુ છે. પછી બીજો પણ આપણને એક સંકેત આપ્યો કે એનો દશકનો અંક એટલે કે દશકનો અંક એ એકમના અંક કરતાં એક વધુ છે, એટલે કે દશકનો અંક મોટો છે અને એકમનો અંક નાનો છે, પણ દશકનો અંક એકમ કરતાં કેટલો વધારે છે? તો 1. તો કયો આવશે? અને પાછું કીધું છે કે બંને અંકોનો સરવાળો કેટલો છે? 11 છે. તો કયા કયા અંકો હશે કે જેનાથી એક વધારે આવશે? 60 અને 70ની વચ્ચે છે, તો કયા અંક આવશે? 5 વત્તા 1 બરાબર 6. 5માં 1 ઉમેરો તો કેટલા આવશે? 6. તો કઈ સંખ્યા આવશે? કઈ સંખ્યા પણ આવશે? 65. અને શું કીધું છે કે બંને અંકોનો સરવાળો કેટલો છે? 11. તો 6 વત્તા 5 કરશો તો કેટલો થશે બંનેનો અંકોનો સરવાળો? 11. તો ધારેલી સંખ્યા કઈ આવશે? 65. 5 એ 65માં 1 ઉમેરો તો 6 થાય. અહીંયા 65 છે, 56 પણ 56 ના લઈ શકીએ. કેમ? અહીંયા દશકનો અંક કેટલો કીધો છે? દશકનો અંક એકમના અંક કરતાં વધારે, એટલે કે દશકના સ્થાને એક અંક વધુ હોય એ સંખ્યા લીધી આપણે. કેટલી લીધી? 6. અને અહીંયા 5. તો ધારેલી સંખ્યા કેટલી આવી? 65. હવે આગળ, તે 100ના અડધા કરતાં નાની છે. હવે વિનોદ કહે છે કે તે 100ના અડધા કરતાં નાની છે, એટલે શું આવશે? 50 કરતાં નાની. 100ના અડધા એટલે કેટલા થશે? 50. તે 4ના 10 ગણાથી, શું કીધું છે? 4ના 10 ગણાથી મોટી અને 5ના 10 ગણાથી નાની છે. 4ના 10 ગણા એટલે કેટલા થશે? 40થી મોટી અને
पचास थी नानी, એટલે શું થશે? ચાલીસ અને પચાસ વચ્ચે. તેનો દશકનો અંક તેના એકમના અંક કરતાં બે વધુ છે તો કઈ સંખ્યા આવશે? અહીંયા શું કીધું છે કે દશકનો અંક જે છે એકમના અંક કરતાં બે વધારે છે તો કઈ સંખ્યા આવશે? અને એમ પણ કીધું છે કે બંને અંકોનો સરવાળો કેટલો છે? છ. તો બંને અંકો કેટલા આવે? આપણે કયા બે અંકોનો સરવાળો છ થશે? તો આપણે યાદ છે કે ચાર વત્તા બે કેટલો થાય છે? છ. તો ચાર અને બે આવશે તો ચાર, ચાર એ દશકના સ્થાને આવશે કે એકમના સ્થાને? તો એ માટે શું અહીંયા આપણને આપી છે સંકેત કે દશકનો અંક એ એકમના અંક કરતાં બે વધુ છે, એટલે કે ચાર જે છે એ બે કરતાં બે વધુ છે. તો કઈ સંખ્યા આવશે? બેતાલીસ. તો ધારેલી સંખ્યા કઈ છે? બેતાલીસ. તો તમે જોઈ શકો છો, તમે પણ આ રીતે તમારા મિત્ર સાથે આ રીતની રમત રમી શકો છો. હવે આગળ જોઈએ, વિસ્મયકારક સંખ્યાઓ. તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો, તેમાં પાંચ ઉમેરો, મળતા સરવાળાને બે વડે ગુણો, તેમાંથી દસ બાદ કરો, પછી તેને બે વડે ભાગો, તમને શું મળ્યું? તો આમાં આ તમારે તમારા મિત્રને કહેવાનું છે કે તમારી ઉંમર લખો. ધારો કે તમારી ઉંમર છે તમારા મિત્રની, મિત્રની ઉંમર દસ વર્ષ, એમાં શું કીધું છે? પાંચ ઉમેરો, પાંચ ઉમેરો. તો દસમાં પાંચ ઉમેરશો તો કેટલા થશે? પંદર. મળતા સરવાળાને શું કીધું છે? બે વડે ગુણો. જે પંદર મળ્યા બે વડે ગુણો, તો પંદર ગુણ્યા બે કરશો તો કેટલા આવશે? ત્રીસ. હવે શું કીધું છે? તેમાંથી દસ બાદ કરો. આ જે કિંમત મળી આપણને એમાંથી શું કીધું? દસ બાદ કરો, દસ બાદ કરો, તો ત્રીસમાંથી દસ બાદ કરશો કેટલા આવશે? વીસ. પછી તેને બે વડે ભાગો. આ જે વીસ આવે એને બે વડે ભાગશો વીસને, તો કેટલા થશે? બે વડે ભાગો, તો વીસને બે વડે તમે ભાગશો તો કેટલા આવશે? દસ. તો શું મળ્યું? કે જે સંખ્યા ધારી હતી તમારા મિત્રની એ સંખ્યા શું મળી? જવાબમાં દસ વર્ષ. મિત્રની ઉંમર હતી, જવાબમાં શું મળી? દસ વર્ષ. તમે આ રીતે તમારા કોઈ બીજા મિત્રને પણ એની ઉંમર પૂછી અને આ રીતે કહી શકો છો, તો એ મિત્રની ઉંમર જે હશે એ અહીંયા જવાબમાં પાછી આવી જશે. દરેકે તમારા મિત્ર સાથે આ રમત રમવાની છે. તમે તમારા મમ્મી પપ્પા સાથે પણ ઘરે રમી શકો છો. હવે આગળ એક બીજી જોઈએ કે કોઈ એક સંખ્યા લો. અહીંયા કોઈ એક સંખ્યા લેવાનું છે. લઈએ આપણે, ધારો કે સંખ્યા આપણે નવ લીધી, તેના બમણા કરો. એટલે આ જે સંખ્યા છે એને બમણા, એટલે શું અહીંયા આપેલા છે? બે વડે ગુણવાના. તો નવને બે વડે ગુણો તો કેટલા થશે? નવ દૂ અઢાર. તેને પાંચ વડે ગુણો. આજે અઢાર જે છે જવાબ આવ્યો એને પાંચ વડે ગુણો. અઢારને પાંચ વડે ગુણશો કેટલા આવશે? નેવું. તમારા જવાબને, આજે જવાબ આવ્યો એને શું કરો? દસ વડે ભાગો. નેવું એને દસ વડે તમે ભાગશો તો શું કેટલો જવાબ આવ્યો? નવ. જે તમે સંખ્યા ધારી હતી એ જ સંખ્યા તમને શું મળી જશે? પાછી મળી જશે. એ જ રીતે આજે આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તમારે આજનું તમારું હોમવર્ક છે 80. આની અંદર એ જ રીતે છે કે કોઈ એક સંખ્યા ધારવાની, એના બમણા કરવાના, જે જવાબ આવે એના ફરીથી બમણા કરવાના. પછી અહીંયા શું કીધું છે? મળતા જવાબમાં લીધેલી સંખ્યા ઉમેરો. જે જવાબ મળે એમાં જે સંખ્યા તમે લીધી હોય એને અહીંયા ઉમેરવાની, જે જવાબ આવે એમાં ફરી ડબલ એટલે કે બમણા કરવાના, પછી જે જવાબ આવશે અહીંયા એને દસ વડે ભાગવાના, તો તમને કઈ નવી સંખ્યા તમને મળી જશે. આ તમારું છે હોમવર્ક.
આગળ જે આપ્યું હતું તે અને આ આ સી જે છે અને આ પણ તમારું હોમવર્ક છે. તો આમાં તમે પેટર્ન જોઈ શકો છો કે કઈ રીતની પેટર્ન છે, એ પ્રમાણે તમે આગળ પેટર્ન વધારી શકો છો અને તમે તમારી રીતે પણ કોઈ આવી વિસ્મયકારક સંખ્યાઓ પણ તમે એકરી એક બનાવી શકો છો. તો આજનું તમારું હોમવર્ક આ એક સી ડી અને આ વિસ્મયકારક સંખ્યા અને એક હતી આગળ,